લાઠી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂરી થવાની હોય તેવા સમયે ભાજપ પક્ષ દ્વારા તેના માટે મેન્ડેટ લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. લાઠી નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ 24/8/20 રોજ પૂર્ણ થતા આગવી નવી નિયુક્તિની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે. અમરેલી જિલ્લામાં લાઠી નગરપાલિકામાં પ્રમુખ તરીકે મહેશભાઈ કોટડિયાને 2018 કાર્યભાર સોંપવામાં આવેલો હતો, જેની મુદ્દત પૂર્ણ થવાના થોડા દિવસ બાકી છે. બીજી ટર્મમાં જાણવા મુજબ સામાન્ય સ્ત્રી ઉમેદવાર માટે ઉમેદવારી નક્કી કરવાની છે, જેના અનુસંધાને ભાજપ પૂર્વ કૃષિમંત્રી વીવી વકાસિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત વેકરિયા અને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જયાબેન ગેલાણીની ઉપસ્થિતિમાં તમામ સદસ્યોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી. આગામી દિવસોમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીના મેન્ડેટ જાહેર કરવામાં આવશે. લાઠી પાલિકાની અંદર પ્રથમ ટર્મની જ્યારે પ્રમુખ ઉપપ્રમુખની મુદત પૂરી થતી હોય એટલે નેક્સ્ટ ટર્મ માટે જે સરકારી વ્યવસ્થાના ધોરણે પ્રમુખ ઉપપ્રમુખ નવા બનાવવા માટેના અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો પાસેથી અમે આની સેન્સ પ્રક્રિયા કહેતા હોય છે કે સભ્યોમાંથી અમે અવાજ લઈએ કે ભાઈ કોને પ્રમુખ બનાવો, ઉપપ્રમુખ બનાવો, એ માટેની આજની આ પ્રક્રિયા છે. જિલ્લામાંથી અમે અમારા સભ્યો અને સંગઠનને સાંભળવા માટે આવ્યા છીએ અને જે પ્રમાણે અહીંથી સેન્સ આવશે એ પ્રમાણે આવતા દિવસોમાં અમારા પ્રમુખ ઉપપ્રમુખ નક્કી થશે. 24 તારીખે. પહેલી ટર્મ સાહેબ ક્યારે પૂરી થાય છે? 24 તારીખે પૂરી થશે અને એના અગાઉ અમારું પાર્ટી આ પ્રક્રિયા પૂરી કરશે આગલા દિવસે અને પાર્ટી જેને મેન્ડેટ આપશે એ પ્રમુખ ઉપપ્રમુખ તરીકે દેશ.